जगतना जमादार केवाय एवा अमेरिकाना प्रमुख श्री डोनाल्ड ट्रम्प भी जो कोरोना नी चपेट मा आवी गया होय अने समग्र अमेरिका अने समग्र जगत पण तो एनाथी ध्रुजी रह्यू होय तो आपणे तो सावचेती राखवी ज पड़े। मित्रो, कोरोना थी डरवानी जरूर नथी, परंतु हूँ चोक्कस कहीश के सावचेती जरूरी छे અને તે માટે જ આપણે હવે એક પછી એક જોતા જઈએ। શ્રી રાવલ સાહેબે કહ્યું તે પ્રમાણે બાળકોમાં ચેપી રોગો કઈ રીતે અટકાવવા અને ઇમ્યુનિટી ઉપર અને ઇમ્યુનિટી વધારવા શું કરવું જોઈએ એના ઉપર આપણે વાત કરીશું। એ પહેલા હું આપને ફરી યાદ કરાવી દઉં, શ્રી રાવલ સાહેબે આપ સર્વને કહ્યું મારી યુટ્યુબ ઉપર DR સ્પેસ હર્ષદ સ્પેસ કામદાર નામની ચેનલ અત્યારે ચાલુ છે। 47 વિડીયોઝ મૂકેલી છે, એમાં ચાઇલ્ડ હેલ્થની 30 કરતા વધારે વિડીયો છે। એમાં ઇમ્યુનિટી શું છે તે વધારવા શું કરશો અને ઇમ્યુનિટી ક્યાં રહેલી છે આ વિડીયો આપ સર્વ વાલીઓને હું ખાસ ભલામણ કરું છું। આપ એ સાંભળો, 5-5 મિનિટની વિડીયો છે પણ આપણને સાંભળવાનું ખૂબ જ ગમશે। હવે પહેલો પ્રશ્ન બધાને થાય, ચારે તરફ અત્યારે આવી રહ્યું છે ઇમ્યુનિટી વધારો, ઇવન સાબુની જાહેરાતમાં પણ ઇમ્યુનિટી વધારે એવો સાબુ, હાથ ધોવાના સાબુમાં ઇમ્યુનિટી, તો આપ સર્વને થાય કે આ ઇમ્યુનિટી છે શું? દોસ્તો, એનું ગુજરાતી કરીએ તો એ છે રોગ પ્રતિકારક શક્તિ। કુદરતે દરેક પ્રાણીને, દરેક માણસને આ શક્તિ આપેલી છે। વાતાવરણમાં, હવામાં, પાણીમાં, ખોરાકમાં હજારોની, લાખોની સંખ્યામાં વિષાણુઓ, જીવાણુઓ, એકકોષી જીવો, ફૂગ વગેરે રહ્યા જ કરે છે, તર્યા કરે છે, ઉડ્યા કરે છે। અને આ તમામ જીવો આવા આપણા જેવા સજીવ પ્રાણીઓ અને માનવો ઉપર હુમલા કર્યા કરે છે, પરંતુ કુદરતે એની સામે લડી શકાય એને માટે એક સરસ મજાનું કવચ આપેલું છે। અને એ કવચ એટલે બીજું કઈ નહીં પણ રોગ પ્રતિકારક તંત્ર, એટલે કે ઇમ્યુનિટી। હવે આ ઇમ્યુનિટી કેટલા પ્રકારની હોય છે તે જોઈએ। એક મુખ્યત્વે ત્રણ પ્રકારની જોવા મળે છે, નેચરલ ઇમ્યુનિટી, એક્વાયર્ડ ઇમ્યુનિટી અને રેડીમેડ ઇમ્યુનિટી। હેલો, સાંભળી શકાય છે બધાને? એમઆઈ ઓડિબલ ઉમંગભાઈ? યસ સર, યસ સર, કમ્પ્લીટ। ઓકે, પહેલો પ્રકાર છે નેચરલ ઇમ્યુનિટી। કુદરતે દરેક માણસને વધતા ઓછા પ્રમાણમાં ઇમ્યુનિટી આપેલી છે, તેનો મુખ્ય આધાર વંશ પરંપરાગત છે, એટલે કે બાળકોને તેમના માતા પિતા અને તેમના વડીલો, દાદા દાદી, નાના નાની તરફથી કુદરતી રીતે રોગ પ્રતિકારક શક્તિ મળેલી હોય છે। જે રોગ પ્રાણીઓમાં જોવા મળે એ માણસોમાં જોવા ન મળે, કારણ કે માણસની તે રોગ પ્રત્યે રોગ પ્રતિકારક શક્તિ હોઈ શકે છે। પરંતુ યાદ રાખો, નાના બાળકો, વૃદ્ધો, ઓછા લોહીવાળા, અશક્ત માણસો, કાયમી હૃદયની, ફેફસાની કે કિડનીની બીમારી વાળા લોકો, એનિમિક એટલે કે પાંડુ રોગ વાળા લોકો અને કાયમી સ્ટીરોઇડ જેવી દવાઓ લેનારા કે HIV હ્યુમન ઇમ્યુનો ડેફિસિટ વાયરસનાથી થતો રોગ, એઇડ્સ નામના રોગીના શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી જોવા મળે છે। ખાસ કરીને વૃદ્ધોમાં 60 અને 65 વર્ષ પછી ઇમ્યુનિટી ધીરે ધીરે ઘટતી જતી જોવા મળે છે। આ છે નેચરલ ઇમ્યુનિટી। બીજી ઇમ્યુનિટી જે છે એક્વાયર્ડ ઇમ્યુનિટી, એટલે કે રોગ દ્વારા લડીને મેળવેલી ઇમ્યુનિટી। આ એક સુંદર પ્રકાર છે અને કોઈ પણ વાયરસ કે બેક્ટેરિયા, જીવાણુ કે વિષાણુ જેવો શરીર પર હુમલો કરે કે શરીર તેની સામે લડવાનું ચાલુ કરી દે છે અને 5 થી 7 દિવસમાં તેની સામે લડવાની શક્તિ મેળવી લે છે અને તેને એક્વાયર્ડ ઇમ્યુનિટી કહેવામાં આવે છે। એટલે એક વખત એ ચેપ લાગે પછી લગભગ ફરીથી તે જ વાયરસનો ચેપ જોવા મળતો નથી। એટલે કે જો બાળકને ઓરી કે અછબડા એક વાર નીકળી ગયા હોય, વાલીઓ સાંભળી લો, તો ફરી વખત ઓરી કે અછબડા થતા નથી। ભાગ્યે જ કોઈક વખત રમતા ઓરી, એટલે કે બહુ જ માઇનોર પ્રકારમાં થતા ઓરી કે અછબડા જોવા મળે છે। આ એક સુંદર પ્રકાર છે
મેળવેલ ઇમ્યુનિટી નો અને એનો આપણે સદુપયોગ શેમાં કરેલો છે એ જોઈએ. આ રસીઓ આપને બધાને ખ્યાલ હશે, વાલી મિત્રો આપ જાણતા જ હશો કે વેક્સિન મુકાવવા માટેની દરેક જગ્યાએ ઝુંબેશ ચાલે છે. આ વેક્સિન શું છે? રસીઓ બીજો કઈ જ નથી પરંતુ જે તે રોગના મારેલા નિષ્ક્રિય કરેલા કે પ્રોટીનના ભાગ રૂપે જીવાણુ કે વિષાણુને માનવ શરીરમાં નુકસાન ન કરે તેટલા ડોઝમાં દાખલ કરવામાં, સમજી લો, અને માનવ શરીર થોડાક વખતમાં એટલે કે એક કે બે દિવસમાં તે રોગ સામે લડવાની રોગ પ્રતિકારક શક્તિ મેળવી લે છે, ઇમ્યુનિટી મેળવી લે છે, અને પછી ખરેખર જ્યારે તે રોગ થાય ત્યારે એ રોગના જંતુઓ સામે લડવા માટે તે જ ઇમ્યુનિટી કામમાં આવે છે. અને આ જ રસીના સિદ્ધાંતને આપણે જોવા જઈએ, ખૂબ સાદો સિદ્ધાંત ગણી શકાય, લોઢું લોઢાને કાપે અને કાંટાથી કાંટો નીકળે એવી વાત છે. આપ સમજી ગયા ને? આપ લોકો જ્યારે પણ ડોક્ટર પાસે રસી મુકાવવા જાઓ અને તમને નવાઈ લાગે કે આ રસીમાં ડોક્ટરે શું મૂક્યું, સે ફોર એક્ઝામ્પલ ટાઇફોઇડની રસી, તો ટાઇફોઇડની રસીમાં ટાઇફોઇડના જ મારેલા બેક્ટેરિયાને અમુક એટલા જથ્થામાં દાખલ કરવામાં આવે છે કે જેથી માનવ શરીર, બાળકનું શરીર ટાઇફોઇડ સામે લડવાની શક્તિ મેળવી લે છે. આ સાવ સરળ સિદ્ધાંત ઉપર રસીઓ કામ કરી રહ્યા છે. વાલીઓ, મારી આપ સર્વને વિનંતી છે કે આપના દરેક ગામમાં દરેક જગ્યાએ પ્રાઇમરી હેલ્થ સેન્ટર હોય, સરકારી આરોગ્ય કેન્દ્ર હોય, સરકારી હોસ્પિટલ હોય કે આંગણવાડી હોય, બધામાં આપના બાળકોને મમતા કાર્ડ આપવામાં આવે છે. આપ સર્વને યાદ છે આ મમતા કાર્ડમાં એક આખું પાનું રસીની શેડ્યુલનું છે. આ તમામ રસીઓ ફ્રી આપવામાં આવે છે અને સરકાર શ્રી તરફથી આ રસીઓ જો ફ્રી મુકાવવામાં આવતી હોય અને જો તે આટલી અસરકારક હોય તો મારી સર્વ વાલીઓને અપીલ છે કે આ રસીઓ મુકાવવી જ જોઈએ. પરંતુ મેં જોયું છે કેટલાક વાલીઓ બેદરકાર હોય છે, આળસમાં કે સાહેબ રહી ગઈ હવે ફરી આપો ને, પરંતુ સમય જતો રહેતો હોય છે. અને કેટલાક વાલીઓ રસીથી આવતા થોડા તાવ કે થોડીક દુખાવાથી ગભરાય છે કે સાહેબ બાળકને તાવ આવે એની કરતા રહેવા દો ને, રસી નથી મુકાવવી. ના, એવું નથી, રસી તો મુકાવવી જરૂરી જ છે. ફરી પાછો હું અપીલ કરીશ કે રસીઓ મુકાવો. જે થોડી ઘણી રસીઓ સરકારી હોસ્પિટલમાં મફત નથી અપાતી, જેવી કે નવી આવેલી ન્યુમોનિયાની રસી, અછબડાની રસી, એ આપના ગામના પ્રાઇવેટ ડોક્ટર પાસે જો આપને પોસાતું હોય તો આપ મુકાવી શકો છો. આ થઈ એક્વાયર્ડ ઇમ્યુનિટીની વાત. હવે ત્રીજા પ્રકારની ઇમ્યુનિટીની વાત કરીએ. આ છે રેડીમેડ ઇમ્યુનિટી. તમને બધાને નવાઈ લાગશે ને કે તૈયાર રોગ પ્રતિકારક શક્તિ. હા, રેડીમેડ ઇમ્યુનિટી વેચાતી મળે છે, તમને તૈયાર મળે છે. કઈ રીતે? તો સે ફોર એક્ઝામ્પલ એટીએસ, એન્ટી ટેટેનિક સિરમ, ધનુરના રોગ થયેલા દર્દીને ડાયરેક્ટ એન્ટી ટેટેનિક સિરમ એટલે કે તૈયાર ધનુર સામે લડવાની રોગ પ્રતિકારક શક્તિ દાખલ કરવામાં આવે તો ખૂબ જ સુંદર આપણને એનો રિસ્પોન્સ જોવા મળે છે. હવે આ એન્ટી ટેટેનિક સિરમ કઈ રીતે બનાવવામાં આવે છે એ જાણીને આપણે થોડુંક દુઃખ થશે. ઘોડામાં આપણે જ લોકો, માનવ જાત, ટીટેનસ એટલે કે ધનુરનો રોગ પેદા કરે છે. ડોક્ટર સાહેબ, આપનો અવાજ નથી આવતો. ડોક્ટર સાહેબનું ઇન્ટરનેટ કનેક્શન સ્લો છે, થોડીક વારમાં એ જોઈન થઈ જશે. પેશન્ટના શરીરમાં તૈયાર પ્રકાર પ્રમાણમાં, સરસ પ્રમાણમાં એન્ટીબોડીઝ પેદા થતા જોવા મળે છે અને આ એન્ટીબોડીઝ જ્યારે પેશન્ટ રિકવર થઈ જાય
કોરોના મટી જાય ત્યારે એના પ્લાઝમામાં સરસ માત્રામાં હોય છે અને તે પ્લાઝમાનો ઉપયોગ નવા કોરોના થયેલા દર્દીમાં આપણે કરી શકીએ છીએ અને આ થેરાપીને પ્લાઝમા ફરેસિસની થેરાપી કહેવામાં આવે છે. વાલીઓ આટલા સુધી આપ સર્વને સમજ પડી ગઈ? આપનો રિસ્પોન્સ આવકાર્ય છે અને આપના તરફથી જો પ્રશ્નો વચ્ચે બી પૂછાશે તો આવકાર્ય રહેશે. અત્યારે રસીની અને ઇમ્યુનિટીની વાત કરી, હવે આપને બધાને એ થશે કે તો પછી આ રોગ પ્રતિકારક શક્તિ વધારવા શું કરવું જોઈએ? રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે પહેલી વાત છે સમતોલ. બાળકને પૂરતા પોષણ વાળો સમતોલ આહાર આપવો જોઈએ. મેં પેલા જ કહેલું કે કુપોષણ વાળા બાળક એટલે કે માલ નરીશ બાળક, તેનામાં હંમેશા ઇમ્યુનિટી ઓછી હોય છે અને આ ઇમ્યુનિટી વધારવા માટે બાળકને પૂરતો પ્રોટીન, વાઇટામિન એ, વાઇટામિન સી, વાઇટામિન ડી, ઈ અને કેટલાક સૂક્ષ્મ ક્ષારો જેવા કે કોપર, મેંગેનીઝ અને આયર્ન પૂરતા પ્રમાણમાં આપવામાં આવે તો તેનું કુપોષણ દૂર થાય છે અને ધીરે ધીરે તેના શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધતી જાય છે. અને તમે કરુણતા જોઈ લો, જો બાળક નબળું હોય, કુપોષણ હોય તો તેનામાં ચેપી રોગ વધારે લાગે છે અને ચેપી રોગ લાગે એટલે પાછું બાળક કુપોષણનો ભોગ બને છે અને પાછું કુપોષણને લીધે ચેપી રોગ વધારે ને વધારે. એટલે કે આ એક ગોળ ફરતી વિશિયસ સાયકલ છે. આ સાયકલને જો આપણે તોડી નાખીએ તો જ બાળકને આપણે સારી રીતે બચાવી અને ભણવામાં નિપુણ બનાવી શકીએ છીએ. વાલીઓ યાદ રાખો, આપના બાળકને ફેન્સી ખોરાકને બદલે હાઈ પ્રોટીન, હાઈ વાઇટામિન્સ, લીલા શાકભાજી અને ફળો વાળો ખોરાક આપવો જરૂરી છે કે જેમાં વાઇટામિન્સ પૂરતા પ્રમાણમાં મળે. આપને ત્યાં આંગણવાડીમાં પણ અત્યારે પૂરક પોષણ સરકારશ્રી તરફથી આપવામાં આવે છે, એમાં પણ પૂરતા પ્રમાણમાં પ્રોટીન્સ હોય એવું ખાસ તકેદારી અને કેલરી હોય તેની તકેદારી રાખવામાં આવે છે. એ આપની જાણ માટે. બીજું, ઇમ્યુનિટી વધારવા સાદું પણ રોજિંદી જીવનશૈલી જે નિયમિત હોય. મેં જોયું છે ઘણા લોકો ગમે તે સમયે ઉઠે, ગમે તે સમયે સૂઈ જાય, કોઈ વસ્તુના ઠેકાણા નહીં. એવાને બદલે ઇમ્યુનિટી વધારવી હોય તો નિયમિત રોજિંદી જીવનશૈલી બનાવો અને તેમાં એક કલાક, અડધાથી એક કલાક સુધી સાદી કસરત, દોડવું, ચાલવું, જીમ, કંઈ પણ કરો, સાથે સાથે યોગા, મેડિટેશન, પ્રાણાયામ કરશો તો રેસ્પિરેટરી ટ્રેક એટલે કે શ્વસન તંત્રની પણ કસરતો થશે અને આ બધી કસરતો તમારી ઇમ્યુનિટી વધારવા માટે ફાયદાકારક બને છે. આ ઉપરાંત 6-8 કલાકની ઊંઘ જરૂરી છે. મેં જોયું છે કેટલાક યંગ છોકરાઓ રાતના 1-1-2 વાગ્યા સુધી જાગ કર્યા કરે, રખડ્યા કરે, ચાના ગલ્લે બેસી રહે અને પછી સુવાના કે ઉઠવાના કોઈ ઠેકાણા જ ના હોય. તેની બદલે 6-8 કલાકની નિયમિત અને પૂરતી ઊંઘ હશે તો આપની ઇમ્યુનિટી ચોક્કસ પ્રમાણમાં સારી થશે. આ ઉપરાંત નશાનો એટલે કે કોઈ પણ પ્રકારના વ્યસનનો ત્યાગ કરો. સિગરેટ, બીડી, તમાકુ, પાન મસાલા, દારૂ કે પછી ગાંજો ચરસ, આ બધા તમારી ઇમ્યુનિટી ડાઉન કરે છે. એટલીસ્ટ મારી વિનંતી છે કે હાલ પૂરતું કોરોના ચાલે છે ત્યાં સુધી આ સર્વ વ્યસનોનો, આ સર્વ બદીઓનો ત્યાગ કરો. અને છેલ્લું કારણ આપ સર્વ સમજી લો, મનનો શરીર સાથે એક અતૂટ ગાઢો છે, નાતો છે. એટલે કે ચિંતા રહિત, સુખમાં રહેલું અને કોઈ પણ આવેગ રહિત મનમાં હંમેશા ઇમ્યુનિટી સરસ પ્રમાણમાં જોવા મળે છે. અને માણસ જો દુઃખમાં હોય, ક્રોધ, ગ્લાનિ, કોઈ પણ પ્રકારની ઈર્ષા, કોઈ પણ જલન જો મનમાં રાખીને બેઠો હોય તો એની શરીરની રોગ પ્રતિકારક શક્તિ ઘટતી જાય છે. મારી ફરીથી આપ સર્વને અપીલ છે કે આપ અત્યારે પોઝિટિવ માઇન્ડ રાખો. કોઈ પણ વસ્તુનું હકારાત્મક વલણ તમારી ઇમ્યુનિટી વધારવા માટે ખૂબ જ રીતે જરૂરી છે. આ ઉપરાંત અત્યારના કોરોનાના સમયમાં અમે ડોક્ટરો તો અત્યાર સુધી નહોતા માનતા,
પણ હવે માનતા થયા છીએ ગરમ વરાળનો નાશ જે નાકમાં અને ગળામાં જાય તો કોરોના વાયરસ પહેલા શ્વસન તંત્રમાં નાક અને ગળામાંથી અંદર જતા માલુમ પડ્યા છે એટલે જો તમે નાશ બરાબર લો તો જમા થયેલા કોરોના વાયરસ ત્યાં ને ત્યાં ખલાસ થાય છે આ ઉપરાંત આપણા દેશી ઓસડિયા હળદર આદુ સૂ લવિંગ તુલસી ફુદીનો અળસી વગેરે અમને ડોક્ટરોને પણ અત્યારે ઉપયોગી માલુમ પડ્યા છે અને તે પણ કોરોના અટકાવવા અમને લોકોને પણ અસરકારક માલુમ પડ્યા છે તેથી તેનો ઉપયોગ છૂટથી કરો બને તો આ બધાનો ઉકાળો કે એવો કોઈ બનાવીને પીવાનું રાખો અને દરરોજ ગરમ વરાળનો નાશ લો તો કોરોના સામે તમને સુંદર પ્રકારનું રક્ષણ મળતું જોવા મળશે દોસ્તો આપણે ઇમ્યુનિટી વધારવાના ઇમ્યુનિટી શું છે ઇમ્યુનિટી કઈ રીતે મેળવાય છે અને રસીઓનો સિદ્ધાંત જોયો આ સુધીમાં જો આપને કોઈ પ્રશ્ન હોય તો એ આપ રાવલ સાહેબને મોકલી શકો છો આપણે હવે બાળકોમાં ચેપને કઈ રીતે અટકાવવા તેના વિશેની માહિતી લઈએ પેલો તો સવાલ એ થાય છે કે બાળકો કેમ વધારે ચેપી રોગોનો ભોગ બને છે વાલીઓ આપ બધાને આ ખ્યાલ આવતો જ હશે તમારો બાળક બાબો કે બેબી વારંવાર શરદી કફ ઝાડા ઉલટીનો ભોગ બન્યા જ કરે છે મોટાઓની સરખામણીમાં આવું કેમ પહેલું કારણ બાળકોની કુદરતી રોગ પ્રતિકારક શક્તિ આપણા વડીલો કરતા પુખ્ત ઉંમરના કરતા ઓછી હોય છે બીજું કારણ બાળકના શરીરમાં આપણા વડીલોના શરીર કરતા પાણીનું પ્રમાણ ઓછું હોય છે આપણા શરીરમાં 78-80% પાણી હોય છે જ્યારે બાળકોમાં 90-92% શરીરમાં પાણી રહેલું હોય છે અને જ્યાં પાણી વધારે હોય ત્યાં ચેપ લાગવાની શક્યતા વધી જાય છે અને ત્રીજું કારણ બાળકના અંગો હજુ વિકસી રહ્યા હોય છે હવે આ અંગો ઇમ્યુનિટી કયા કયા અંગોમાં રહેલી છે એ જાણવાનું પણ આપ સર્વેને જરૂરી છે પેલું ઇમ્યુનિટી લોહીમાં લોહીના શ્વેત કણો એટલે એ આપણા રક્ષક છે એ આપણા પોલીસ છે લોહીમાં અસ્થિ મજ્જામાં ગળામાં રહેલા કાકડામાં બરોળમાં અને આંતરડામાં રહેલી પેયર્સ પેચીસમાં આખું રોગ પ્રતિકારક તંત્ર એવી રીતે ગોઠવાઈ ગયું છે કે જેથી કોઈ બી રીતે આપણા શરીરમાં વાયરસ કે બેક્ટેરિયા હુમલો ના કરી શકે કુદરતની આ અદ્ભુત રચનાઓ છે અને હું તમને કહીશ કે પહેલાના વખતમાં થોડાક બી કાકડા મોટા થાય તો કાઢી નાખો એવું કહીને ડોક્ટર કઢાઈ નાખતા પરંતુ ના કાકડા એ પણ એક રોગ પ્રતિકારક તંત્રનું અંગ છે અને તે આપણા શરીરમાં ગળામાં આગળના ભાગમાં રહેલા હોવાથી હવા અને પાણી અને ખોરાકમાં આવતા કોઈ પણ જીવાણુ કે વિષાણુને પકડી લે છે અને તેને આગળ જતા અટકાવી અને ફાઇટ કરે છે અને તેથી તેમાં પરું થાય છે અને કાકડામાં પરું થાય એનો અર્થ કે કાકડાએ આપણને આવા જીવલય રોગોથી બચાવી દીધા આવા સિપાઈને મારીને કાઢી નાખવાનો કોઈ જ અર્થ નથી તેની બદલે હવે અમે લોકો સુંદર એન્ટીબાયોટિકની મદદથી કાકડાને પણ પાછા નોર્મલ અવસ્થામાં લાવી દઈએ છીએ તેથી બને ત્યાં સુધી કાકડા કાઢવાનું કે ડોક્ટર તો એક બે બીજા ડોક્ટરનો ઓપિનિયન લઈને જ કઢાવજો કારણ કે કાકડા એ આપણા રોગ પ્રતિકારક તંત્રનું એક અંગ છે વાલી મિત્રો આપ સર્વને ખ્યાલ આવી ગયો કે ઇમ્યુનિટી શરીરમાં ક્યાં રહેલી છે હવે આપણે જોઈએ કે આ ચેપી રોગો બાળકોમાં અને આપણા મોટેરાઓમાં ફેલાય છે કઈ આ ચેપી રોગો મુખ્યત્વે 6 માર્ગ દ્વારા આખા માનવ શરીરમાં ફેલાઈ જાય પહેલો અને મુખ્ય માર્ગ છે હવા દ્વારા એકબીજાના ખાંસીમાં ગળફામાં કોઈ પણ પ્રકારના આવન જવનમાં જ્યારે શ્વાસ લેવાય ત્યારે હવામાં રોગિષ્ઠ માણસના શરીરમાંથી હજારો ને લાખોની સંખ્યામાં વિષાણુ કે જીવાણુ ફેલાતા જોવા મળે છે ખાસ કરીને કોરોના વાયરસ છે આ બી હવાથી ફેલાતો રોગ છે ઉરી અછબડા લાપોટીઓ અને ટીબી આ બધા રોગો હવા મારફત ફેલાય છે અને યાદ રાખો હવામાં કોરોનાના વાયરસ 6 ફૂટ સુધી જાય છે પણ કેટલાક બેક્ટેરિયા ને કેટલાક વાયરસ
ઘણા અંતર સુધી જાય છે અને તેનું ડ્રોપલેટ બને છે, એટલે કે ગળફામાં રહેલા વાયરસનો એક જથ્થો બની અને ગોળો બનીને હવામાં ઉડવા લાગે અને અહીંથી 15 ફૂટ 20 ફૂટ 30 ફૂટ સુધી પણ જતા જોવા મળે છે. અને એટલા માટે જ્યારે કોઈ પણ એક બાળકને ઓરી કે અચબડા નીકળે ત્યારે એને 7 દિવસ સુધી, એટલે કે નમાવી જ ના દે ત્યાં સુધી શાળાએ મોકલવામાં આવતા નથી. જો શાળામાં આવે તો વર્ગમાં એક ઓરીનું બાળક હોય તો તમામ બાળકોને હવા દ્વારા ઓરી કે અછબડા ફેલાઈ જશે. હવે તો ઓરીની અને અછબડાની રસી આવી ગઈ છે, તેથી બાળકો સુરક્ષિત છે. છતાં પણ વાલી મિત્રો, હું ફરી વિનંતી કરીશ કે આપના બાળકમાં ઓરી, અછબડા કે લાપોટિયા જેવું દેખાય કોઈ પણ ચેપી લક્ષણ, તો ડોક્ટર ત્યાં તમારા સાહેબને ચિઠ્ઠી મોકલાવો કે બાળકને આવો રોગ છે, તેથી 7 દિવસ આવી શકશે નહીં. આ ઉપરાંત આપણા ગામડાઓમાં ને આપણા ઘરોમાં પહેલા એક બહાર ઓરી થયેલા બાળકના ઘરમાં બહાર લીમડો લટકાવી દેવાનું એક વલણ હતું, તો એ વલણ પણ ખાસ એટલા માટે કે જેથી બહારથી આવેલા લોકોને ખ્યાલ પડે કે આ ઘરમાં ઓરી નામનો રોગ છે, તેથી બીજા બાળકોને લઈ અને તેમાં ન આવે. એમાં ઓડીબાલ બરાબર છે ઉમંગભાઈ? જી સાહેબ, એકદમ કમ્પ્લીટ. બસ બસ, ના મને વચ્ચે થયું કે હું સંભળાવું છું કે નહીં, તેથી હવા મારફત જે ચેપ ફેલાય છે એમાં બાળકોનું ખાસ ધ્યાન રાખવા જેવું છે. અને અત્યારના કોરોના માટે જે માસ્ક પહેરાવાની વાત છે એ એટલા માટે છે કે હવામાં ઉડતા કોરોના વાયરસ એક માણસમાંથી બીજામાં ન જાય. અને સોશિયલ ડિસ્ટન્સિંગ 6 ફૂટનું રાખવાની વાત છે એ એટલા માટે કે કોરોના વાયરસના સમૂહ 6 ફૂટ સુધી દૂર ઉડી શકે છે. ખાલી એકબીજાના સ્પર્શ દ્વારા જ કોરોના ફેલાય છે એ માન્યતા ખોટી છે, હવામાં પણ કોરોના ફેલાય છે. તેથી ખાસ મારી અપીલ છે, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખો અને માસ્ક પહેરવાનું ભૂલાય નહીં. નાના નાના બાળકોને પણ માસ્ક પહેરાવીને ફેરવો કે જેથી તે લોકોને પણ ચેપ કોરોનાનો લાગે નહીં. આ ઉપરાંત હવે આ તમામ રોગોની રસીઓ મેં જણાવી દીધું એ પ્રમાણે ઓરી, અછબડા, લાકોટિયું વગેરે આવી ગઈ છે, તો વાલી મિત્રો ખાસ યાદ રાખો આપના બાળકોને આ રસી મુકાવી અને હવા દ્વારા ફેલાતા આવા ગંભીર રોગોથી મુક્ત કરો. પહેલાના વખતમાં ટીબી થી લોકો બહુ ગભરાતા, અલબત્ત અત્યારે પણ ટીબી ભારતમાં વધારે પ્રમાણમાં છે. ટીબીના બેક્ટેરિયા હવામાં દૂર સુધી ફેલાઈ જાય છે અને એક માણસમાંથી બીજા માણસમાં જતા રહે છે. ટીબી સામે રક્ષણ આપતી રસી છે BCG ની રસી. આ પણ દરેક બાળકને મૂકાવવા જેવી છે અને જન્મ પછી તરત જ BCG ની રસી તમારા મમતા કાર્ડમાં દર્શાવેલી છે તે મુજબ મુકાવી દેવી જરૂરી છે. બીજો માર્ગ, ચેપી રોગ ફેલાવવાનો બીજો માર્ગ છે પાણી, દૂષિત પાણી અને ખોરાક દ્વારા. ખાસ કરીને ઉનાળામાં જ્યારે પાણી અને ખોરાક બગડવા માંડે, ઉતરી ગયેલો ખોરાક, બગડી ગયેલા ફળો, ખુલ્લો રાખી મૂકેલો ખોરાક, લારીમાં રહેલા ખુલ્લા ફળો વગેરે ઉપર માખી બેસે અને માખી દ્વારા બાળકોમાં ખાસ કરીને ઝાડા ઉલટી, મરડો, કોલેરા અને ટાઇફોઇડ જેવા પાચન તંત્રના રોગો ફેલાતા જોવા મળે છે. આવું ના થાય એટલા માટે હું ફરીથી વાલીઓને અપીલ કરીશ, બહારનો ખુલ્લો, માખી બેઠેલો, ઉતરી ગયેલો, લારીનો કોઈ પણ ખોરાક બાળકને આ સમય દરમિયાન આપવા જેવો નથી, ખાસ કરીને ચોમાસાના સમય દરમિયાન. ચોમાસામાં અને ઉનાળામાં આ બધા રોગો વધારે ફેલાય છે. હંમેશા પાણીને RO સિસ્ટમ દ્વારા અથવા તો ગળના દ્વારા ગાળીને જ પીવાય તેની તકેદારી રાખો. ખોરાક બી સ્વચ્છ બનાવેલો હોય, ઘરમાં બનાવેલો તાજો ખોરાક હોય એ જ બાળકોને આપવાનું રાખો. વાસી કે ઉતરી ગયેલો ખોરાક બાળકને ના આપો. એ ખોરાક બચાવવાના 10 રૂપિયા બચાવવા જતા જો બાળકને ઝાડા ઉલટી થઈ જશે તો તમે ઉલમાંથી ચૂલમાં પડી જશો, એ યાદ રાખો. અને ટાઇફોઇડની, કોલેરાની રસી અત્યારે ઉપલબ્ધ છે, જ્યારે જે રોગ થાય તેની રસી આપ મુકાવી શકો છો. ત્રીજો માર્ગ છે ચેપ ફેલાવાનો, ત્રીજો માર્ગ છે જીવાણુઓ સીધા માણસના
લોહીમાં બાળકના લોહીમાં ભળી જતા હોય, ચોમાસામાં કાદવ કીચડ કટાયેલું લોઢું વગેરે જયારે બાળક પડે રમતા રમતા વાગે ત્યારે તેને લોહી નીકળે છે અને આ લોહી સાથે ધનુરના જીવાણુઓ ભળી જતા જોવા મળે છે અને ડાયરેક્ટ આ જીવાણુઓ સીધા એ બેક્ટેરિયા છે અને બેક્ટેરિયા સીધા બાળકના કે માણસના લોહીમાં જતા રહે છે ત્યારે તો કઈ ખબર પડતી નથી પરંતુ 7 દિવસ પછી જયારે ધનુરના ખેંચાવાના લક્ષણો આ ગામડામાં વધારે જોવા મળે છે એટલા માટે હું ખાસ ધ્યાન દોરી રહ્યો છું વાલીઓનું ત્યારે ખાસ આ રોગ બાળક ખેંચાવા લાગે ત્યારે જ પરખાય છે અત્યાર સુધી મારી પાસે પણ ગામડામાં ધનુરના નહીં નહીં તો 20 થી 25 બાળકો આવી ગયા છે જે ખરેખર સિરિયસ બની જતા જોવા મળે છે અને જેને બચાવવા ખૂબ મુશ્કેલ છે આવો બીજો 70 જ લોહીમાં વિષાણુ ભરી જતા હોય તેવો રોગ છે હડકવા વાલી મિત્રો હું આપને ખાસ જણાવું ગામડાઓમાં મેં જોયું છે છોકરાઓ કૂતરા જોડે બહુ રમત કરતા હોય કૂતરાની પૂંછડી ખેંચે કૂતરાને ખાવાનું આપવાની સાથે મારવા માંડે એને લીધે હડકાયેલું કૂતરું હોય અને જો કરડી જાય તો તરત જ જો લોહી નીકળે તો બાળકના લોહી સાથે હડકવાના વિષાણુ અંદર શરીરમાં પેસી જાય છે અને થોડા જ વખતમાં એટલે કે 15 દિવસમાં હડકવાના લક્ષણો ચાલુ થાય છે બાળકને પણ હડકવા ઉપડે છે અને એ પણ બધાને કરડવા દોડે છે વાલી મિત્રો યાદ રાખો હડકવા એટલે કે રેબીસ આ એક જ રોગ એવો છે કે જે 100% થયા પછી માણસને કે બાળકને મૃત્યુ આવે છે અને આવે છે એટલા માટે 100% મોર્ટાલિટી વાળા ચેપી રોગ હડકવાથી બચાવવા વાલી મિત્રો ખાસ યાદ રાખો બાળકોને કૂતરાથી દૂર રાખો કૂતરો દાંત કે નખ ના બેસાડે એનું ખાસ ધ્યાન રાખો અનાયાસે જો કૂતરો કરડી જાય તો ગભરાવા જેવું નથી તરત તમારા નજીકના પ્રાઇમરી હેલ્થ સેન્ટર કે ફેમિલી ડોક્ટર જોડે જઈ હડકવાની રસીના પૂરો ડોઝ મુકાવશો તો બાળક ચોક્કસ પ્રમાણ એમાંથી હડકવામાંથી બચી જશે આ હડકવા અને ધનુર સીધા લોહીમાં ભળવાથી થતા રોગો છે હવે ત્રીજો ચોથો પ્રકાર છે સંપર્ક દ્વારા શરીરના એકબીજાના સ્પર્શ અને સંપર્ક દ્વારા અને પ્રજનનની ક્રિયા દ્વારા એટલે કે એકબીજાના સંપર્ક દ્વારા જનન ક્રિયા કરવાથી પણ એ બાળકોમાં જોવા મળતું નથી છતાં તરુણોમાં આ ચિંતાજનક રીતે વધી રહ્યું છે એકબીજાના સ્પર્શ દ્વારા દાદર જેવી ફૂગ ખરજવું ખસ વગેરે રોગો એકબીજાના સંપર્ક દ્વારા એક બાળકમાંથી બીજા બાળકમાં જતા જોવા મળે આ માથામાં પડતી જૂ પણ એકબીજાના સંપર્કથી થતી જોવા મળે જૂની ઈંડા માખીના પગ ઉપર ચોંટી જાય અને બીજા બાળકના માથામાં બેસે તો એક બાળકની જૂ બીજા બાળકના જૂ માથામાં થતી જોવા મળે છે એટલે કે એકબીજાના સંપર્ક દ્વારા થતા આવા રોગો બાળકોમાં અને મોટેરાઓમાં કોમન છે અને તેને અટકાવવા માટે ખાસ હું તમને સર્વને અપીલ કરું છું એકના કપડા બીજાને પહેરાવશો નહીં મેં જોયું છે ઘણા મા બાપ 2-3 છોકરા હોય બધા એકબીજાના શર્ટ પહેરાઈ દે એકબીજાના ટુવાલ વાપરે એકબીજાના નેપકીન વાપરે જેથી જો એકને કંઈક ચેપી રોગ થયો હોય ચામડીનો તો તરત બીજા બાળકને થતો જોવા મળે છે બને ત્યાં સુધી આ બાળકના કપડા બાળકના ટુવાલ બાળકના કોઈ પણ વસ્તુ અલગ રાખો અને તેને ઉકાળેલા પાણીમાં નાખી અને બરાબર ખદખદાઈને સાફ કરો કે જેથી અંદર રહેલા કીટાણુ અને જીવાણુ સંપૂર્ણપણે નાશ પામે આ એક ખાસ યાદ રાખવા જેવી વસ્તુ છે 5મા માર્ગે જે ચેપ ફેલાય છે આ પણ અગત્યનો છે અને ચોમાસામાં ખાસ જોવા મળે છે આ છે જંતુઓ દ્વારા બાળકોમાં ફેલાતો છે જંતુઓમાં ખાસ કરીને મચ્છરો ચોમાસામાં ગામડાઓમાં મેં જોયું છે ટાઈમ વાંધો નહીં ડોક્ટર સાહેબ આપ કન્ટિન્યુઅસ રાખો ટાઈમ છે ને ઓકે છે બસ બસ ના એટલે વાલીઓના પ્રશ્નો પણ મને ગમશે
એટલા માટે હું ખાસ એટલા માટે મને વાલીઓના પ્રશ્નો ઉપર બહુ જ આધાર છે આપણે એટલે જે મિત્રો અત્યારે સાંભળે છે એમને રિક્વેસ્ટ છે કે જો અત્યારે પણ તમને પ્રશ્ન થાય ને તો આપ આપનો પૂછી હેન્ડ શકો રેઝ કરજો તો તરત હું આપનું માઇક અનમ્યુટ પરમિશન આપીશ બાદમાં માઇક અનમ્યુટ કરી અને પૂછી જ લેજો ઓકે ઓકે હવે આ જંતુઓમાં ખાસ કરીને મચ્છરો દ્વારા આ ચોમાસામાં મેલેરિયા ડેન્ગ્યુ અત્યારે ખાસ ચિકનગુનિયા અને હાથીપગો એટલે કે ફાઇલેરિયાસિસ આ ચાર ડેન્જર રોગો ફેલાઈ રહ્યા છે અને આ ના ફેલાય એટલા માટે ખાસ કરીને મચ્છરોનો ઉપદ્રવ ઓછો થાય એવું કરો. ગામડાઓમાં નાના નાના ખાબોચિયા, નાના નાના તળાવો, નાના નાના પાણીઓ ભરેલા ઘણા બધા વસ્તુઓ પડેલી હોય છે, આ ન રહે એનું ધ્યાન રાખો. એમાં જ મચ્છરના લાર્વા એકમાંથી હજાર થાય છે અને મચ્છરો પેદા થાય છે અને મોટેરાઓ કરતા બાળકોમાં આ રોગો બહુ ગંભીર અસરો પહોંચાડે છે. મચ્છરો ના કરડે તેનું ધ્યાન રાખો. ચિકનગુનિયા અને ડેન્ગ્યુ એ બંને વાયરસથી થતા રોગ છે. અત્યારે અમદાવાદમાં પણ આ વ્યાપક પ્રમાણમાં ફેલાયેલો છે અને આખું અમદાવાદનું મ્યુનિસિપલ તંત્ર અત્યારે કોરોના પાછળ દોડાદોડ કરી રહ્યું હોવાથી મચ્છરોના આ રોગોમાં થોડીક આપણને પાછા પડતા જણાઈ રહ્યા છીએ. પરંતુ ચિકનગુનિયા અને ડેન્ગ્યુ પણ ડેન્જરસ પ્રકારના ચેપ છે જેમાં બાળકોને મચ્છરથી બચાવવા જરૂરી છે. હવે છેલ્લો અને છઠ્ઠો પ્રકાર જે ચેપ ફેલાવી રહ્યો છે તે છે માતા દ્વારા બાળકમાં, નવજાત શિશુમાં રોગ ફેલાઈ શકે છે. જો માતાને પોતાને જ એચઆઈવી એઇડ્સ હોય અથવા તો ટોક્સોપ્લાઝમા નામનો રોગ હોય અથવા તો ઝેરી કમળો હોય તો તે રોગ માતાના ગર્ભાશય દ્વારા સીધો આવનાર નવજાત શિશુમાં જોવા મળે છે. અને આ એચઆઈવી 33% માતામાંથી નવજાત શિશુમાં જોવા મળે છે. આ બધું ના થાય તે માટે માતા જેવી પ્રેગ્નન્ટ બને ત્યારથી જ તેની ડોક્ટરે સલાહ લઈ તેને નિવારણ કરવા માટેની ટ્રીટમેન્ટ ચાલુ રાખવી જોઈએ અને આવનાર નવજાત શિશુને તરત જ ઝેરી કમળાની વગેરે રક્ષણાત્મક રસીઓ આપી દઈ અને બાળકને માતાના ચેપમાંથી મુક્ત કરી શકાય છે. આમ આપણે 6 રસ્તાઓ જોયા કે જેના દ્વારા બાળકોમાં, મોટેરાઓમાં ચેપ ફેલાય છે અને તેના કયા કયા મુખ્ય રોગો છે અને આ ચેપ કઈ રીતે અટકાવી શકાય તે જોઈ ગયા. મને લાગે છે કે હવે સમયની મર્યાદાને માન આપીને આપણે વાલીઓના પ્રશ્નો લઈશું. ઉમંગભાઈ, થોડા પ્રશ્નો આપ બી પૂછી શકો. હા સાહેબ, કોઈ મિત્રોને પ્રશ્ન હોય તો અત્યારે આપ માઇક અનમ્યુટ કરી શકશો આપની જાતે જ અને પ્રશ્ન પૂછી શકશો. ત્યાં સુધી સર હું એક પ્રશ્ન પૂછું છું. વાયરસ જે છે સર એ આ દિવસે દિવસે બળવત્તર થતું જાય છે કે પછી આ કુદરતી ક્રમમાં છે કે અમુક અમુક સમયે નવા વાયરસ આવતા જાય છે? સાહેબ આપનું માઇક અનમ્યુટ કરવું પડશે. ના, હજી નથી સંભળાતું. હવે સંભળાય છે. ઓકે, હવે આપનો સવાલ છે કે આ વાયરસીસ બદલાતા કેમ રહે છે. અમને ડોક્ટરોને પણ આ સવાલ કેટલા વર્ષોથી ઉદભવી રહ્યો છે અને વર્ષો વર્ષ એક પછી એક નવા વાયરસ, પેલા ઇબોલા વાયરસ આવ્યો, પછી બીજા ફ્લૂ, સ્પેનિશ ફ્લૂ વાયરસ આવ્યો, પછી બ્લડ ફ્લૂ વાયરસ આવ્યો, પછી પ્લેગ વાયરસ નથી, પ્લેગ છે બેક્ટેરિયા, પછી સુરતમાંથી પ્લેગનો ફેલાવો થયો, પ્લેગ વાયરસ નથી પણ એ એક બેક્ટેરિયાનો ચેપી રોગ છે અને અત્યારે કોરોના આવ્યો. આ નવા નવા વાયરસો દરેક વખતે નવી નવી રીતે આવતા જ જાય છે અને હ્યુમન બિઈંગને હેરાન કરી રહ્યા છે. અને આ કોરોના વાયરસ તો આપણે બધા જાણીએ છીએ ચાઇનાના વુહાન પ્રાંતમાંથી એ લોકોએ ડેવલપ કરેલો જ છે એવું લગભગ પ્રૂવ થઈ રહ્યું છે અને એ લોકોએ તેને બાયોલોજિકલ વેપન તરીકે ડેવલપ કર્યો હતો પણ ભૂલમાં તે આખા વિશ્વમાં ફેલાઈ ગયો છે અને હાહાકાર મચાઈ રહ્યો છે. આ વાયરસો મને લાગે છે કે દરેક વખતે અને એ પોતે મ્યુટેટ થતા રહે એટલે કે પોતાનું સ્વરૂપ બદલે છે. આ જે વાયરસ કોરોના અહીંયા છે તે અમેરિકામાં જુદા પ્રકારનો છે,
યુરોપમાં જુદા પ્રકારનો છે, અમુક કોરોના છે મોત વધારે કરે છે, અમુક કોરોના છે ખાલી તાવથી અટકી જાય છે. એટલે વાયરસનું સ્વરૂપ પણ બદલાયા કરે છે, જે અમારી લોકોની પરીક્ષા માટે પણ બહુ જ અમે લોકો એનાથી ચિંતિત છીએ. હવે કોરોનાની રસી વિશે વાત કરું તો લગભગ એ તૈયાર છે. થર્ડ ટ્રાયલ, અત્યારે થર્ડ સ્ટેજ ટ્રાયલ હ્યુમન બિઈંગમાં અત્યારે ચાલી રહી છે. આપણી ગુજરાતની ઝાયડસ, પુનાની સીરમ ઇન્સ્ટિટ્યૂટ અને ભારત બાયોટેક, આ ત્રણ કંપનીઓની કોરોનાની વેક્સિન લગભગ તૈયાર છે. મને લાગે છે કે 1 થી 2 મહિનામાં એ આવી જશે. પરંતુ સમગ્ર ગુજરાતની પ્રજાને કઈ રીતે આવરી લેવી એ એક પ્રશ્ન થશે. જોઈએ હવે સરકારશ્રી કઈ રીતે તેના ઉપર પગલાં લે છે. હા સર, સર બીજો એક પ્રશ્ન એવો છે કે લેબમાં વાયરસને ક્રિએટ કરવો એ આપની દ્રષ્ટિએ કેટલું પ્રેક્ટિકલ છે? ના, એ લોકોએ ચાઇનામાં એકચ્યુઅલી ચામાચીડિયા ઉપર તો આ વાયરસ રહેલા હતા જ, પણ એને ડેવલપ કરી અને હ્યુમન બિઈંગ ઉપર હુમલો કરે એ રીતે સ્પેસિફિકલી ડેવલપ કર્યા કે જેથી બાયોલોજિકલ વેપન, હવે તો અણુબોમ્બ કરતા આ નવું વેપન આવ્યું છે બાયોલોજિકલ, જે દેશ ઉપર હુમલો કરે ત્યાં અનેકની માત્રામાં બાયોલોજિકલ વેપન છોડી દે તો ત્યાંની વસ્તી આખી કોરોના વાયરસથી બેહાલ થઈ જાય. પણ અનાયાસે આ વાયરસ વુહાનમાંથી છટકી ગયો અને સમગ્ર વિશ્વમાં પહોંચીને હાહાકાર મચાવી રહ્યો. એટલે એકચ્યુઅલી નૈતિક દ્રષ્ટિએ આ યોગ્ય નથી, માનવતાની દ્રષ્ટિએ પણ યોગ્ય નથી. પણ હવે ચીનને કોણ કે, અમેરિકા જ કહી શકે. ડોનાલ્ડ ટ્રમ્પે બરોબર ચાટકી કાઢ્યા, પણ ડોનાલ્ડ ટ્રમ્પ પોતે જ અત્યારે કોરોના વાયરસની લપેટમાં આવી ગયા, એ કરુણતા છે. હા સર, કોઈ મિત્રોને? હેલો, હાજી. હા સર, નાના બાળકોને યાદશક્તિ વધારવા માટે શું આપણે પગલા લઈ શકીએ ઘરગથ્થુ? ચંદનબેન, તમે રોગ પ્રતિકારક માંથી અને વેક્સિન્સ ને એમાંથી યાદશક્તિ ઉપર આવી ગયા. બહુ સરસ સવાલ છે. યાદશક્તિ મારો પ્રિય વિષય છે અને અમે મેં એના ઉપર પણ ઘણા સેમિનાર કરેલા છે. બાળકોમાં યાદશક્તિ મુખ્યત્વે વારસાગત હોય છે, મા બાપ તરફથી મળતી હોય છે. પણ બાળકોને જો તમે તેનું ધ્યાન એટલે કે તેનો રસ જે તે વિષયમાં કેળવો અને તે વિષયનું પુનરાવર્તન કરતા રહો, બાળકને કહી અને જેટલું બને તેટલું પુનરાવર્તન કર્યા કરે, તો હંમેશા એનું એ જ પઠન કરવાથી બાળકને યાદ વધારે સારા પ્રમાણમાં રહે છે. અને બાળકને વેટ તરીકે યાદ ના કરાવો, ગોખાવી ના મારો, જે તે વિષયને સમજીને તેને પચાવીને મગજમાં ઉતારીને જો તેનું જ્ઞાન બાળકે પ્રાપ્ત કર્યું હશે તો એ વર્ષ પછી પણ એવું ને એવું જ રહેશે. અને જો ગોખાવેલું કોઈ પણ પ્રમેય કે કોઈ પણ દાખલો હશે તો બાળક ત્રીજા જ દિવસે ભૂલી જશે. કારણ કે યાદશક્તિ 3 પ્રકારની હોય છે, શોર્ટ ટર્મ, મિડ ટર્મ અને લોંગ ટર્મ. આપણે બાળકને લોંગ ટર્મ યાદશક્તિમાં કોઈ પણ મેમરી જતી રહે એને માટે પ્રયત્નશીલ રહેવાનું છે. શોર્ટ ટર્મ અને ઇન્ટરમિડિયેટ યાદશક્તિ બિલકુલ જરૂરી નથી. બાળકને રાત્રે વાંચવાને બદલે વહેલી સવારે વંચાવો. બાળકના મગજનો પૂરો વિકાસ થાય એટલા માટે વાઇટામિન બી કોમ્પ્લેક્સ, ફોલિક એસિડ અને વિટામિન B12, પ્રોટીન અને આયરન જેમ બને તેમ વધારે આપો. અને કેટલાક ઇસેન્શિયલ એમાઇનો એસિડ જે મગજના વિકાસમાં જરૂરી છે એ જો બાળકને આપવામાં આવે. અને એ શેમાં રહેલા છે, આપ સર્વને કહી દઉં, ચંદનબેન તમે પણ જાણી લો, અખરોટ, કાજુ, બદામ, આ બધા સૂકા મેવામાં. અગાઉ આપણા વડીલો કહેતા યાદ છે ને કે આને 1/2 કિલો બદામ ખાધી લાગે છે, બધું યાદ રહે છે. પણ આ વાત સાયન્ટિફિકલી સાચી પ્રૂવ થઈ રહી છે. બદામમાં, અખરોટમાં રહેલા ઇસેન્શિયલ એમાઇનો એસિડ મગજના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. માટે સર્વ વાલીઓને હું અપીલ કરું છું કે આપ બને તેટલા પોતાને પોસાય તે રીતે સૂકા મેવા આપવા બાળકને પ્રયત્નશીલ રહે. જી સર, એક સવાલ છે. દાદર ને રિલેટેડ, કે આ દાદર એ ચોમાસામાં વારે ઘડીએ થઈ જતી હોય છે બહુ જ. આ દાદર છે ને એ બીજું કઈ નથી ચંદનબેન, પણ એક પ્રકારની ફૂગ છે. શરીર ઉપર ફૂગ લાગી જાય છે અને ચોમાસામાં ભેજવાળું વાતાવરણ હોય
તમે તમારા બૂટ કે ચંપલ પલળેલા હોય વરસાદમાં અને અંદર મૂકી રાખજો કબાટમાં, તો 2 દિવસમાં ઉપર સફેદ છારી લાગી જશે. આ બીજું કઈ નહીં પણ ફૂગ છે. ભેજવાળા વાતાવરણમાં જો બૂટ જેવા નિર્જીવ ચામડા ઉપર પણ લાગી જાય તો આપણા સજીવ ચામડા ઉપર તો ભેજ જેવો લાગે કે તરત ફૂગ લાગવાની છે. માટે ચોમાસામાં હંમેશા ભીના કે ભેજવાળા કપડાં ના પહેરો, સ્વચ્છતા વધારો, દરેક વસ્તુમાં ચાપટ ચુપટ વધારો, અને જો દાદર થઈ હોય તો દાદરનો મલમ રેગ્યુલર 3 જ દિવસ લગાડશો તો તરત 4થા દિવસે દાદર સરસ થતી દેખાશે. જી સર, હવે સર આપના જે યુટ્યુબ ચેનલ છે અને આપની જે બુક્સ છે, એના વિશે થોડીક માહિતી આપ. વાલી મિત્રો, હું આપને જણાવું, પેલી ચોપડી લાવો. મારી આ એક ચોપડી છે જે હું બતાવી રહ્યો છું, બાળકોની માવજત જાતે કરો. 550 પાનાની બુક આજની તારીખમાં ચાઇલ્ડ હેલ્થના બાઇબલ તરીકે ઓળખાય છે. ગુજરાત રાજ્યના 3 મિનિસ્ટરોએ તેમના પોતાના બ્લેસિંગ લેટર આમાં આપેલા છે. આ બુક અને આવી બીજી નાની નાની બાળકોની રસીઓ, બાળકોની સામાન્ય તકલીફો, બાળકોની એલર્જીની તકલીફો, આ બધી જ મારી બુકો ગુર્જર ગ્રંથ રત્ન કાર્યાલય અને ગુર્જર સાહિત્ય પ્રકાશન, આ 2 ગુજરાતી સાહિત્યના નંબર 1 પબ્લિશર છે. રતનપોળ નાકા ગાંધી રોડ ઉપરથી ત્યાં મળી જ જશે. તમારે ત્યાં અરવલ્લી જિલ્લાના કોઈ પણ ગુજરાતી બુક ડેલરને ત્યાં જઈ ગુર્જર સાહિત્ય પ્રકાશનની, ડોક્ટર હર્ષદ વી કામદારની બાળ આરોગ્યની પુસ્તકો માગશો તો તમને મારા 22 એ 22 બાળ આરોગ્યના પુસ્તકો મળી જશે. અને આપ આ ઓનલાઈન પણ પુસ્તકો ગુર્જર સાહિત્ય પ્રકાશન ગૂગલમાં નાખશો તો તેની વેબસાઇટ ખુલી જશે અને તેમાંથી તેની લિંક જોઈ અને મંગાવી શકશો. એ લોકો ઓનલાઈન પણ હવે ડિલિવરી કરતા થઈ ગયા છે. મારે આજે જ પ્રકાશક જોડે વાત થઈ, એમણે કહ્યું કે સાહેબ તમે કહેજો, અમારી વેબસાઇટ છે ગુર્જર સાહિત્ય પ્રકાશન, એના ઉપરથી દરેક વાલીને જોઈતી બુક ઓનલાઈન પેમેન્ટથી મળી શકશે. અને મારી યુટ્યુબ ચેનલ માટે હું ખાસ ભલામણ કરું, વાલી મિત્રો હું ફરી આપને વિનંતી કરું છું કે આપ સર્વ એને સબસ્ક્રાઇબ કરો, આપના સર્કલમાં સર્ક્યુલેટ કરો. એમાં કેટલાક બાળકો માટેના તો એટલા સરસ વિષયો છે. બાળક ડાબોળી થાય તો ચિંતા ન કરો, રમતો બાળકોના વિકાસ માટે કઈ રીતે ઉપયોગી છે, બાળકને ખોરાક આપતા શું ધ્યાન રાખશો, બાળકને શિસ્ત પાલન કઈ રીતે કરાવશો, આવા બધા ખૂબ જ અઘરા વિષયોને મેં 5-5 મિનિટમાં ચિત્ર સાથે આવરી લીધા છે. દરેક વાલીઓને મારી અપીલ છે કે આપ સર્વ આ ચેનલ જુઓ અને આપને યોગ્ય લાગે તો એને સબસ્ક્રાઇબ કરો, કે જેથી મારી ચેનલ કાયમ માટે યુટ્યુબમાં અપર ગ્રેડમાં આવી જાય. જી સાહેબ, જી બધા દરેક જે શ્રોતા મિત્રો અત્યારે ડોક્ટર સાહેબનો લાભ લઈ રહ્યા છે, તેમને ખરેખર આ રિક્વેસ્ટ છે કે ગુજરાતી ભાષામાં, આપણે માતૃભાષામાં ઉત્તમ સાહિત્ય ઓછું છે, તો એવા સમયમાં ડોક્ટર સાહેબના જે પ્રયત્નો છે એ ખૂબ જ પ્રશંસનીય છે, તો તેમની યુટ્યુબ ચેનલનું ફેલાવવું મહત્તમ આપણે કરવાનું છે. અને સર, હું તમને તમારા જેટલા 47 વિડીયો છે જી, એ દરેક વિડીયોની એટલી એક સરસ PDF હું આપને બનાવી આપીશ કે પેરેન્ટ સીધા એ PDFમાં જઈ કોઈ પણ વ્યક્તિ એમાં ક્લિક કરશે તો ડાયરેક્ટ એ વિડીયો ઓપન થશે. એટલે આપણે આ જ્ઞાનનો પ્રચાર પ્રસાર ખૂણે ખૂણે સુધી થાય એ સાહેબ પ્રયત્ન કરવાનો છે. ખાસ મારી વિનંતી કે PDF આપના સર્વ વોટ્સએપ ગ્રુપોમાં અને ફેસબુકમાં બી મોકલો અને દરેક વાલીને મોકલો, જેથી વાલીઓ જુએ તો તેમને થાય. અને દરેક વાલીઓ અને આપ સર્વને હું જણાવું, આપે કહ્યું તે પ્રમાણે હું MD થયેલો ડોક્ટર છું, છતાં પણ મારી નવલિકાઓ, ટૂંકી નવલિકાઓ, આટલી બધી ગુજરાત સમાચાર જેવા નંબર 1 દૈનિકમાં પ્રગટ થઈ પછી એ લોકોએ મને આખું કોલમ આપેલું છે. બુધવારની સતદલ પૂર્તિમાં વહેતું જીવન 5મા પાને મારી દર બુધવારે વાર્તા ડોક્ટર હર્ષદ કામદારના નામથી આપને વાંચવા મળશે, તો આપ એનો પણ લાભ લઈ મને યાદ કરજો. અને ડોક્ટર હર્ષદ કામદાર ચેનલને ફરી બાજુમાં લાલ કલરનું સબસ્ક્રિપ્શન લખેલાને ટિક કરી અને સબસ્ક્રાઈબ કરશો એવી આશા સાથે હું વિરમું છું. નમસ્કાર. બીજા કોઈ પ્રશ્ન હોય તો ફરી પાછા આવકાર્ય છે. જી 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 સર, ખૂબ ખૂબ આભાર સર.
મિત્રો, આ એક આનંદની વાત છે કે ડોક્ટર સાહેબ આટલા 40-એક વર્ષથી પ્રેક્ટિસ કરે છે, છતાં આજની તારીખમાં પણ એટલું બધું લખે છે, પોતે સતત વાંચતા રહે છે. એમણે જે કીધું, ગુજરાત સમાચારમાં એમની કોલમ છે વહેતું 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 જીવન જીવન, ખૂબ સરસ સાહેબ. એ તમે એક બે વખત મને એના સ્નેપ્સ મોકલ્યા હતા. હા જી, એટલે સાહેબ પોતે લેખક બી છે. એને ઘણી વખત કેવું થાય છે કે ડોક્ટર જોડે આપણે સમય લઈને વાત નથી કરી શકતા આપણી બીમારી વિશે કે આપણની આપણી મૂંઝવણ વિશે. તો એવા સમયમાં હર્ષદ કામદાર સાહેબનો સ્વભાવ જ એટલો સરસ છે કે બાળક જોડે બાળક બની જાય છે અને એમના જ્ઞાનનો લાભ આપવા માટે પોતે આજે એમની એજના હિસાબે યુટ્યુબ એક નવું માધ્યમ છે, છતાં એ પોતે વિડીયો બનાવતા રહે છે અને લોકો સુધી પહોંચાડતા રહે છે. તો સાહેબ, આપનો બી અમારા ગુજરાતની સમગ્ર પ્રજા વતી એમ કહીએ કે બાળકો વતી, યુવાનો વતી આપનો ખૂબ ખૂબ આભાર કે આપનું જ્ઞાન આપ બીજાને આપી રહ્યા છો, એની પાછળ પણ સમય આપી રહ્યા છો. તો આજનો કાર્યક્રમ આપણે અહીંયા ક્લોઝ કરીએ છીએ અને આભાર વિધિમાં હું આજના વક્તા આદરણીય શ્રી ડોક્ટર હર્ષદ કામદાર સાહેબનું ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમણે સરળ ગુજરાતી દેશી ભાષામાં ચેપી રોગોથી બાળકોને કઈ રીતે બચાવાય, તેનું કઈ રીતે પ્રસરણ થાય છે એના વિશે ડિટેલમાં માહિતી આપી છે, માટે આપનું હું ખૂબ ખૂબ આભાર માનું છું. અરવલ્લીના લોક વિજ્ઞાન કેન્દ્રના પ્રતિનિધિ ચંદનબેનનો પણ ખૂબ આભાર માનું છું. આપણે કાયમ આવા કાર્યક્રમો કરતા રહીશું. આગામી ગુરુવારે આપણે હેમંત સુથાર, કે જેઓ પોતે જંગલ ખાતાના રિટાયર્ડ ક્લાસ વન ઓફિસર છે, તેમને આપણે સાંભળવાના છે. પર્યાવરણની લગતા પ્રશ્નોની બાબતમાં એ લેક્ચર રહેશે. ત્યાર પછીના સોમવાર, એટલે આને આવતો સોમવાર, એક અઠવાડિયા પછી, ખૂબ સરસ ઇન્ટરેસ્ટિંગ સર અમે લેક્ચર રાખ્યું છે. એમાં એ નવી એજ્યુકેશન એટલે કે શિક્ષણ ઉપર છે, ડોક્ટર સંતોષ દેવકર સાહેબનું લેક્ચર છે. એટલે એ ખૂબ સારા વક્તા બી છે ને, એમની પણ રેગ્યુલર કોલમ ન્યૂઝપેપરમાં આવે છે. અને એના પછીના ગુરુવારે આપણે ડાયનોસોર જે છે સાહેબ, એ બાલાસિનોરમાં એક રૈયોલી ડાયનોસોર પાર્ક છે, વિશ્વનું બીજા નંબરનું એ ફોસિલ પાર્ક છે, જ્યાંથી 10,000 થી વધારે ઈંડા મળી આવે છે ડાયનોસોરના. અને અત્યારે તો આખી સાઇટ ડેવલપ કરી છે, મોટું મ્યુઝિયમ બનાવ્યું છે અને તેના ગાઈડ છે ભરતભાઈ, એમને આપણે સાંભળવાના છે એ ડાયનોસોર સાઇટ અને ડાયનોસોરના કાર્યકાળ ને વગેરે બાબતો માટે. મને તમે મોકલતા રહેજો લિંક, તો હું પણ સાંભળી. ચોક્કસ સાહેબ, ચોક્કસ. અને મારી પાસે આવા બાળકોની યાદશક્તિ, બાળકોની સામાન્ય તકલીફો, બાળકોને એલર્જીથી દમથી બચાવો, આવા અનેક વિષયો ઉપર કલાક કલાકના તૈયાર છે. તો આપ જ્યારે પણ 2-3 મહિને ઈચ્છો ત્યારે મારો લાભ લઈ શકો છો. બિલકુલ સર, આપણે એક ચોક્કસ વિષય લઈને ફરીથી મતલબ કરી શકશું. ઓકે સર, આવજો. ચાલો મિત્રો, ખૂબ ખૂબ આભાર. આવજો બધા, ક્લોઝ કરું છું. ઓકે.